ખેડૂતો માટે માઠા સમાચાર સામે મળી રહ્યા છે। રાજ્યમાં મિત્રો આગામી 3 દિવસ સુધી વરસાદની કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવવાની સાથે સાથે સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યના કોઈક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ એટલે કે કમોસમી વરસાદ માવઠું જોવા મળી શકે છે। અને મિત્રો કમોસમી માવઠાથી મિત્રો ગુજરાતના ખેડૂતો પર મિત્રો સૌથી મોટા માઠા સમાચાર પણ કહી શકાય। અને મિત્રો સાથે સાથે હાલની જો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદની હાલ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જેમ કે આપણે વાત કરીએ તો અમુક અમુક વિસ્તારોની અંદર આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તેમજ કોઈક વિસ્તારોની અંદર કમોસમી માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ખેડૂતો માટે માઠા સમાચાર સામે મળી રહ્યા છે। રાજ્યમાં મિત્રો આગામી 3 દિવસ સુધી વરસાદની કમોસમી વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવવાની સાથે સાથે સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યના કોઈક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ એટલે કે કમોસમી વરસાદ માવઠું જોવા મળી શકે છે। અને મિત્રો કમોસમી માવઠાથી મિત્રો ગુજરાતના ખેડૂતો પર મિત્રો સૌથી મોટા માઠા સમાચાર પણ કહી શકાય। અને મિત્રો સાથે સાથે હાલની જો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદની હાલ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જેમ કે આપણે વાત કરીએ તો અમુક અમુક વિસ્તારોની અંદર આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તેમજ કોઈક વિસ્તારોની અંદર કમોસમી માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।